નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતન પરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. અગર આપણે દાખલો ભણી ગયા છીએ આ રીતનો ઉદાહરણ સ્વરૂપે, હવે કરવાનું છે શું કે નીચે આપેલી સંખ્યાના પૂર્ણાંકો જે આપેલા છે પૂર્ણાંકોને અવિભાજ્ય અવયવની રીતે અહીંયા આપણે કહી દીધું છે કે આપણે સરળ કઈ રીતે ગણવાના છે. દાખલા અવિભાજ્ય અવયવની રીતે દાખલો ગણવાનો છે. તો અવિભાજ્ય અવયવની રીતે દાખલો ગણી અને એનો શું શોધવાનો છે, ગુસા અને લસા શોધવાનો છે. તો સિમ્પલ છે, આપણે સાદી રીતે જે રીતે કરતા હતા એને ડાયરેક્ટ જો તમને ગુણાકાર ફાવતો હોય તો ગુણાકાર સ્વરૂપે દર્શાવી દેવાનું, અને જો મોટી સંખ્યા આપેલી હોય અને જો ડાયરેક્ટ ગુણાકાર સ્વરૂપે તમે નથી દર્શાવી શકતા તો મોટી સંખ્યા આપેલી હોય તો એને શું કરવાનું છે, એના ગુણાકાર સ્વરૂપે દર્શાવવા માટે અવયવ ભણવાના છે. બરોબર છે. તો પહેલા દાખલા તરફ જઈએ આપણે. બાર પંદર અને એકવીસ, બાર પંદર અને એકવીસ. તો અહીંયા પહેલા બાર પંદર અને એકવીસ ને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો બાર બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ સો રૂપિયા દર્શાવી શકીએ, એટલે કે બે બે ચાર ચાર તરીકે બાર. બરોબર છે. તેવી રીતે પંદર ત્રણ ગુણ્યા પાંચ, પાંચ તરીકે પંદર, એકવીસ ત્રણ ગુણ્યા સાત, સાત તરીકે એકવીસ. આ રીતે એને ગુણાકાર સ્વરૂપે દર્શાવી દેવાના છે. બરોબર છે. પંદર બાર પંદર અને એકવીસ ને પેલા અહીંયા ગુણાકાર સ્વરૂપે દર્શાવી દેવાના છે. અહીંયા બે નો વર્ગ ડાયરેક્ટ કરી નાખો તો પણ ચાલે. બે નો વર્ગ ગુણ્યા ત્રણ, બે નો વર્ગ, બે નો વર્ગ ચાર અને ગુણ્યા ત્રણ, એટલે કે ચાર કરીને બાર. હવે આપણને ગુણાકાર સ્વરૂપે મળી ગયું છે. બરોબર, ગુણાકાર સ્વરૂપે મળી જાય પછી એને આગળ શું કઈ રીતે કરવાનું છે, તો કે લસાઅ ગુસાઅ શોધી નાખવાનો છે. તો પેલું આપણે ગુસાઅ શોધીએ. કોનો ગુસાઅ શોધવાનો છે, બાર પંદર અને એકવીસ નો કેટલો મળે. ગુસાઅમાં શું હતું, બધામાં સમાન હોય એ એક વાર લખી નાખો. તો આમાં બે છે, અહીંયા બે આવેલા નથી, બે નહીં આવે. બરોબર છે. હવે ત્રણ જોયું, ત્રણ અહીંયા પણ છે, અહીંયા પણ છે, ત્યાં પણ છે, તો ત્રણ એક વાર લખી નાખો. તો ત્રણેય સંખ્યાનો ગુસાઅ જે હોય કેટલો થશે, આપણે અહીંયા ત્રણ મળે. બરોબર છે. એવી રીતે લસાઅ શોધો. કોનો લસાઅ શોધવાનો છે, તો બાર પંદર અને એકવીસ નો લસાઅમાં શું કીધું હતું આપણે, કે સમાન સંખ્યાઓ જે આપેલી હોય એની મોટામાં મોટી ઘાત લખવાની. તો અહીંયા સમાન સંખ્યાઓ કઈ છે, બે છે, સોરી બે બે એમાં છે નથી, ચલો મૂકી દઉં ત્રણ. તો ત્રણ અહીંયા પણ છે, ત્રણ અહીંયા પણ છે અને ત્રણ અહીંયા પણ છે, અને એની મોટા મોટી ઘાત જોવી તો ત્રણેયની ઘાત પણ કેવી છે, સમાન છે. બરોબર છે. ત્રણેય ઘાત ઘાત પણ સમાન છે, એટલે એ બધે ત્રણ મૂકવાના થશે ગુણ્યા. બાકી બધેનું જે સંખ્યા સમાન સંખ્યાઓ બધી આવી જાય તો બાકીની બધેની સંખ્યાઓ જે રહી એમના મૂકી દેવાની. તો ગુણ્યા બે ની બે ઘાત ગુણ્યા પાંચ અને ગુણ્યા સાત. બરોબર છે. ગુણાકાર કરો તો શું થશે, ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા પાંચ ગુણ્યા સાત.
तो 4 5 ने 12 12 5 ने 60 60 गुणिया 7 6 7 ने 42 400 ने 20 થશે જો ગુણાકારમાં કહી દે કે 3 4 5 ને 12 12 5 ને 60 60 60 ગુણ્યા 7 કરો 60 ગુણ્યા 7 6 7 ને 42 એટલે મૂકી દો અને જે 0 0 લીધા એ મૂકી દો એટલે 420 22 તો જે આપણો લસાઅ થશે તો જે આપણે અહીંયા કીધું છે કે 420 આપણો જે લસાઅ મળે છે અને ગુસાઅ જે રહ્યો એ 3 મળે છે તો આજે આપણે લસાઅ અને ગુસાઅ જે રહ્યા એને ગુણાકાર સ્વરૂપે દર્શાવી અને ડાયરેક્ટ કે 3 અને 420 જે રહ્યો એ આપણે લસાઅ અને ગુસાઅ મળ્યો એ રીતે આપણે મેળવી લેવાનું છે એટલે આની અંદર કોઈ વધારે કરવાનું નથી હું પહેલે જે સંખ્યાઓ આપેલી છે એ ગુણાકાર સ્વરૂપે દર્શાવી દેવાની છે જે ગુણાકાર સ્વરૂપે દર્શાવવું છે એમાં આપણે અલગ અલગ રીત છે અને આપણે અવિભાજ્ય અવયવની રીત કીધી છે એટલે અવિભાજ્ય અવયવની રીત જો મોટી સંખ્યા આપેલી હોય મોટી સંખ્યા આપેલી હોય તો અહીંયા અવિભાજ્ય અવયવની રીતે આપણે એની ગુણાકાર સ્વરૂપે અવયવ પાડવાના અને પછી ગુણાકાર સ્વરૂપે દર્શાવો જો આવી રીતના નાની સંખ્યાઓ હોય તો ડાયરેક્ટ આપણે મૂકી દેવાની આપણે ગુણાકાર સ્વરૂપે આપણે લખી શકીએ એ રીતે કરી અને પછી એનો લસાઅ અને ગુસાઅ શોધી લેવાનો તો એ જ રીતે બીજો અને ત્રીજો દાખલો પણ તમને અત્યારે હું હોમવર્કમાં આપું છું બરોબર એ જ રીતે ગણવાનું છે સંખ્યાઓ પણ નાની છે ઓ અઘરું નથી બરોબર છે આ જ રીતે ગણવાનું છે દાખલો બીજો અને ત્રીજો જે દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે જો હવે સ્વાધ્યાય 1.2 નો ચોથો નંબરનો દાખલો તો થોડો અલગ દાખલો આપેલો છે અને બહુ સરળ દાખલો છે ચોથા દાખલામાં શું કીધું છે કે જો તમને ભૂષા કોનો કોનો ભૂષા છે 306 અને 657 નો જો નવ આપેલો હોય તો લસાઅ એનો શોધવાનો છે આપણને જો આપણી પાસે એક સૂત્ર હતું કયું સૂત્ર હતું ભૂસા ગુણ્યા લસાઅ કોનો ભૂસા તો કે કોઈ પણ સંખ્યા આપેલી છે બે એનો અને લસાઅ પણ કોનો કોઈ સંખ્યા એ બી બરાબર શું થતો તો લસાઅ એ બી નો લસાઅ ગુણ્યા એ બી નો ભૂસા બરાબર બે સંખ્યાઓનો જે બંને સંખ્યાઓનો જે સંખ્યાઓનો આપણે લસાઅ અને ભૂસા શોધીએ છીએ બંને સંખ્યા બંને સંખ્યાનો ગુણાકાર એટલે કે એ ગુણ્યા બી આ રીતે લખાય બરોબર છે એટલે સૂત્ર શું હતું કે ભૂસા કોણ એ બી લસાઅ એ બી બરાબર શું થશે બંને સંખ્યાઓનો ગુણાકાર બરોબર છે તો હવે આ સૂત્ર પ્રમાણે જો આપણને અહીંયા ભૂસા આપેલો છે બરોબર છે ભૂસા આપેલો છે લસાઅ આપણે અહીંયા શોધવાનો છે બંને સંખ્યાઓનો ગુણાકાર કઈ બે સંખ્યા તો કે જે સંખ્યાઓનો આપણે લસાઅ અને ભૂસા શોધેલો છે તો કઈ બે સંખ્યાઓનો આપણે સંખ્યા આ સંખ્યાઓ આપણે ક્યાંથી મળશે તો જો જ્યાં તમને આપેલું છે ગુસાઅ આપેલો છે અથવા લસાઅ આપેલો છે એની અંદર તમને અહીંયા કીધેલું છે કે આ બંને સંખ્યાઓનો ગુસાઅ આ છે તો આ બંને સંખ્યાઓ જે રહી એનો આપણે લસાઅ શોધવાનો છે એટલે બે સંખ્યાઓ કઈ છે 305 અને 657 બરોબર છે તો ડાયરેક્ટ અહીંયા તમને મળી જાય 305 અને 57 જે રહી આપણી માંગેલી બે સંખ્યાઓ છે બરોબર છે આ પ્રમાણે આપણે જ્યારે દાખલો ગણીએ તો જો આવે કે શું કહે છે કે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને સંખ્યાનો ગુણાકાર તો એની ઉપરથી આપણે આ સૂત્ર ઉપરથી આપણે લસાઅ શોધવાનો છે તો આ સૂત્ર મૂકો માટે ભૂસા કઈ બે સંખ્યાનો 306 અને 657 306 અને 657 ગુણ્યા લસાઅ આ સંખ્યા છે ને બીજે લખેલ નામ 306 અને 657 ગુણ્યા લસાઅ 306 અને 657 બરોબર બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર એટલે 306 ગુણ્યા 306 ગુણ્યા 657 બરાબર હવે જો ગુસાઅ લસાઅ બરાબર 306 ગુણ્યા 657 હવે અહીંયા આપણે રકમની અંદર ગુસાઅ આપણે આપી દીધેલો છે કેટલો આપેલો છે 9 આપેલો છે
ભૂસા 9 આપી દીધો છે તો ભૂસાની જગ્યાએ એની કિંમત મૂકી દો 9 ગુણ્યા લસા